एक वक्त एक गाम मा केटलाक भरवाड रहता हता। ते दररोज घेटाना धण ने डुंगर पर घास चरावा लई जता। भरवाड़ो आखो दिवस डुंगर पर रहता अने पछी घेटाना धण ने चरावी ने पाछा घरे आवता। एक दिवस भरवाड़ना छोकराए भरवाड़ पासे आवी ने कयुं, पप्पा मने पण तमारी साथे लई जाओ, हूँ आवीश। ना बेटा, त्यां तने मजा नहीं आवे अने त्यां कशु करवा माटे पण नहीं होय। जिद्दी छोकराए पितानी वात पर ध्यान न आप्युं। हूँ पण तमारी साथे आवीश। आखरे भरवाड़े एने साथे आवानी हा पाड़ी। भरवाड़ बीजा दिवसे एना दीकरा ने जोड़े लई गयो। डुंगर चढ़या पछी छोकरा ने त्यानु वातावरण खूबज गम्यू। पण बपोरे सूर्य जारे माथे आवी गयो त्यारे छोकरा ने अकड़ामण थवा लागी। एना पिताए कया मुजब एने बिल्कुल मजा नहोती आवती। ते आमतेम जोई ने थोड़ो समय पसार करवा लाग्यो, पण ते त्रासी गयो। ए आमतेम भागतो रह्यो, पण पछी એ ત્રાસી જતા એને કશું કરવાનો વિચાર આવ્યો। તરત જ એ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, પપ્પા ભાગ, ભાગ આવો, જલ્દી આવો। છોકરાની રાડ સાંભળીને બધા જ ભરવાડ હાથમાં છરા અને લાકડીઓ લઈને ત્યાં આવી ગયા, પણ તેઓને વાઘ ક્યાંય દેખાયો નહીં। આ જોઈને તે ખૂબ ગુસ્સે ભરાયા। છોકરો તેમની દશા જોઈને ખૂબ જ હસ્યો। ત્યારબાદ બધા પોતાની જગ્યાએ પાછા જતા રહ્યા। આ તો મજાકની રમત છે એવું વિચારીને છોકરો ફરીથી રાડો પાડવા માંડ્યો, પપ્પા વાઘ આવ્યો, વાઘ, મોટો વાઘ આવ્યો। વાઘ ફરી આવ્યો એવું સમજીને બધા જ ભરવાડ પોતાનું કામ છોડીને ત્યાં આવી ગયા, પણ વાઘ ક્યાંય દેખાયો નહીં। છોકરાની કરતૂતોથી બધા ખૂબ જ ગુસ્સે હતા। બધા એ છોકરાને ઠપકો આપ્યો અને ફરી આવું ન કરવા ચેતવણી આપી। એમનો ગુસ્સો જોઈને છોકરો પણ ગભરાઈ ગયો। એણે ફરીથી આવું ન કરવાનું વિચાર્યું। થોડા સમય પછી સાચેમાં વાઘ ત્યાં આવી ચડ્યો। છોકરો ગભરાઈ ગયો અને જોરથી બૂમો પાડવા લાગ્યો, પપ્પા વાઘ આવ્યો, મને બચાવો, બચાવો પપ્પા, બચાવો। આ વખતે બધાએ વિચાર્યું કે આ ગાંડો છોકરો કારણ વગરના બરાડા પાડી આપણી ઠેકડી ઉડાડે છે। આ વખતે કોઈ ત્યાં ગયું નહીં। છોકરાની ચીસોને અવગણી તેઓ પોતાના કામમાં લાગી ગયા। છોકરાને શું કરવું તેની સમજ ન પડી અને તે નજીકના ઝાડ પર ચડીને સંતાઈ ગયો। એટલામાં વાઘ એક ઘેટાને મારીને ખાઈ ગયો। છોકરો ગભરાટમાં છેક સાંજ સુધી ઝાડ પર બેઠો રહ્યો। સૂર્યાસ્ત ટાણે બધા ભરવાડ ઘરે પાછા જવા લાગ્યા। જ્યારે તેઓ છોકરાને શોધી રહ્યા હતા ત્યારે તેઓએ એને ઝાડ પર બેઠેલો જોઈ નીચે આવવા કહ્યું। નીચે આવીને ભયભીત છોકરાએ કહ્યું કે વાઘ હકીકતમાં આવેલો અને એક ઘેટાને મારીને ખાઈ ગયો। ગામવાળાઓને એની વાત પર વિશ્વાસ ન થયો। છોકરાએ ઘરે પહોંચીને એની મમ્મીને વિગતે વાત કરી। મમ્મી, હકીકતમાં વાઘ આવ્યો ત્યારે ગયો નહીં, મેં મદદની માંગણી કરી ને હું ડરી ગયો હતો। બેટા, તું જૂઠું બોલ્યો અને પાછળથી સાચું બોલ્યો એટલે કોઈને વિશ્વાસ થયો નહીં। બાળકો, મશ્કરી કે મજા માટે કદી જૂઠું ન બોલો, હંમેશા સાચું જ બોલો, કેમ કે જૂઠું બોલશો તો કોઈ તમારું માનશે નહીં। બાળ મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ટ્વિટર પર લાઇક કરો। તમારો આભાર, આવજો।